વેલકમ બેક. હવે આગળ વાત કરીએ રાજકોટમાં દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. દિવાળીના તહેવારની ઉજવણી સામે આવી રહી છે. રાજકોટ તરફથી એસટી બસો ધસારાથી હાઉસફુલ થઈ હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. પરિવહનના સાધનો ટૂંકા પડ્યા છે. મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડ ખાતે ભીડ જોવા મળી રહી છે. ભારે ભીડ જોવા મળતા બસો પણ ઘટી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટ તરફથી આ સમાચાર મળી રહ્યા છે. એસટી બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આ જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ વખતે દિવાળીના તહેવારના ટાણે મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ધસારાના કારણે બસોની સંખ્યા પણ ઓછી પડી રહી છે. તો મુસાફરોના ધસારાના કારણે એસટી બસો હાઉસફુલ જોવા મળી રહી છે. રાજકોટ તરફથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. મયુર, કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? દિવાળીના ટાણે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળતો હોય છે. રાજકોટમાં કેવી સ્થિતિ? જે 100થી વધુ અલગ અલગ રૂટની બસો તૈયાર કરીને અહીંયા મૂકવામાં આવી હતી. તમામે તમામ બસો હાલ હાઉસફુલ થઈ રહી છે. મુસાફરોની મોટી સંખ્યા એસટી બસ સ્ટેન્ડના જે વિશ્રામના સ્થળ છે ત્યાં અહીંયા જોવા મળી રહી છે. વહેલી સવારે 5 વાગ્યાથી મુસાફરો પોતાના ગંતવ્યના સ્થળે જવા માટે અહીંયાના લાઈનો લગાવીને બેઠા છે. અલગ અલગ ગંતવ્યની જે બસો છે તે આવી રહી છે, પરંતુ તમામે તમામ જે બસો છે તે ચિક્કાર થઈ રહી છે. રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે. રાજકોટની અંદર એસટીનું ડિવિઝન આવેલું છે અને આ ડિવિઝનની અંદર અલગ અલગ જે 40 નાના બસ સ્ટેન્ડો છે તેને સંલગ્ન તમામ બસોની જો સંખ્યા જોવા જાય તો કુલ 800થી વધુ બસોના જે રૂટ છે તે દિવાળી ઉપર ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વધારાની જે 100 બસો છે તે પણ દિવાળીના અને બેસતા વર્ષના તહેવારને લઈને મૂકવામાં આવી છે. પરંતુ આ બસો ના કાફી છે. જે પ્રકારે મોટી સંખ્યાની અંદર મુસાફરોની સંખ્યા વધી રહી છે, ગઈકાલે રાત્રે એટલે કે ધનતેરસે રાતથી જ એડવાન્સ બુકિંગ માટે પણ લાંબી કતારો હતી. 100થી વધુ બસો જે છે એસટીની તે એડવાન્સ બુકિંગની અંદર હાઉસફુલ છે. આ ઉપરાંત અહીંયા આવનારા જે તમામ મુસાફરો છે તેમને પણ બસમાં બેસવા માટેની જગ્યા ઓછી પડી રહી છે. તમામ બસોની અંદર મુસાફરોની જે નિયત સીટો હોય છે તેના કરતાં 1.5 કરતાં વધુ સંખ્યા અહીંયા જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણની અંદર જે મુસાફરો છે તે પણ પોતાના બસની રાહ જોઈ રહ્યા છે. શું કહેશો કાકા, શું નામ છે તમારું? બોલો બોલો, શું નામ છે તમારું? મારું નામ અશોકભાઈ. કયા જગ્યાએ જવા માટે બસની રાહ જોવો છો? હું પાલનપુર જવા માટે. પાલનપુર, પાલનપુર જવા માટે બસ આવી છે કે બસ હમણાં જ ગઈ? એક બીજી રાહ જોવો. હાઉસફુલ હતી? હા, કરેક્ટ. રશ વધારે છે આજે? ખૂબ જ રસ છે. અહીંયા મોટી સંખ્યાની અંદર પરિવાર સાથે લોકો આવ્યા છે, કારણ કે દિવાળીનો તહેવાર છે. પોતાના ઘરે જવા માટે, પોતાના ફરવાના સ્થળે જવા માટે, સગા સ્નેહીઓને ત્યાં જવા માટે મોટી સંખ્યાની અંદર મુસાફરો છે તે એસટીનો ઉપયોગ કરતા હોય છે. કારણ કે એસટીને સલામત સવારીનું એક પ્રતીક માનવામાં આવે છે. સરકારી બસ સેવા છે, સસ્તી બસ સેવા છે, સાથે સાથે આ બસ સેવાનો લાભ મોટા પ્રમાણની અંદર લોકો લેતા હોય છે. આપ જોઈ શકો છો કે ભીડ કેટલા મોટા પ્રમાણની અંદર છે. સીટો ખૂબ જ ઓછી છે અને મુસાફરોની જે સંખ્યા છે તે ખૂબ જ વધારે છે. આપણે ડ્રાઈવરની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું કે કેટલો રશ અત્યારે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે સિઝન ચાલી રહી છે, દિવાળીની સિઝન છે, શું કહેશો કેટલી ભીડ જોવા મળી રહી છે? ટ્રાફિક ફૂલ છે, હાઈવે ઉપર પણ જોવા મળે છે. એસટી ની અંદર કહેવા માંગીએ કે 100થી વધુ બસો મૂકવામાં આવી છે, એ પણ હાઉસફુલ થઈ રહી છે. બિલકુલ, તમામ જે બસો છે તે હાઉસફુલ થઈ રહી છે. મુસાફરો પણ પોતાના બસની રાહ જોવા માટે કલાકો સુધી અહીંયા બેઠા રહ્યા છે, કારણ કે પબ્લિક જ અહીંયા એટલું છે. પોતાના ગંતવ્ય તરફ જવા માટે મોટાભાગના લોકો, એમ કહી શકાય કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 80-90% લોકો છે તે સરકારી પરિવહન એટલે કે એસટીનો ઉપયોગ કરે છે. એસટી જેવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક અન્ય સરકારી પરિવહનો જેમ કે રેલવે છે કે બીજી સુવિધાઓ છે તેની અંદર જોવા મળી રહી છે. એટલે પ્રમાણમાં ચિક્કાર ગર્દી એસટીની અંદર જોવા મળી રહી છે. જે પ્રકારે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, એક તરફ દેશમાં મંદીનો માહોલ છે, ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવતું હતું કે આ વખતની દિવાળી સારી નહીં જાય, પરંતુ જે પ્રકારે મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે અને સરકારી બસોનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે, સરકાર માટે આ સારા સમાચાર કહી શકાય?
दिवाळी नो त्यौहार होवाथी मुसाफरोनो धसारो जोवा मळी रह्यो छे। मोटी संख्यामां त्यां लोकोनो जमावडो पण जोवा मळी रह्यो छे। एसटी बसो हाउसफुल जोवा मळी रही छे। जो के बसोनी संख्यामां वधारो पण करवामां आव्यो छे, तेम छतां पण भारे भीड़ जोवा मळी रही छे। फरी एक वखत अमारा संवाददाता जोडाई गया छे। मयूर, जे प्रकार एक तरफ मंदिरो मार छे देशभरमां, आ जे एसटी परिवहन हमेशा आपणे जोता आव्या छीए के क्यांक ने क्यांक खोट करती होय छे, परंतु आ प्रकारे दिवाळीमां धसारो जोवा मळी रह्यो छे, एटले प्रशासन માટે પણ આ સારા સમાચાર છે। राजकोट एसटी बस स्टेन्ड खाते चिकार भीड़ जोवा मळी रही छे। लोकोनुं कहेवुं छे के सामान्य दिवसो करता आजना दिवसे जे मुसाफरोनी संख्या छे तेमां नोंधपात्र वधारो जोवा मळी रह्यो छे। एसटी बसो हाउसफुल जोवा मळी रही छे। जो के बसोनी संख्यामां पण वधारो करवामां आव्यो हतो, तेम छतां पण परिवहनना साधनो जाणे टूंका पड्या होय तेवा दृश्यो सर्जाया छे। एसटी बस स्टेन्ड खाते लोकोनो धसारो जोवा मळी रह्यो छे, लोको राह जोई रह्या छे। राजकोटमां दिवाळीना तहेवारनी एक तरफ उजवणी थई रही छे, बीजी तरफ मुसाफरोनी संख्यामां वधारो जोवा मळी रह्यो छे।